હું છું, દેશનું આત્મા, વિકાસનું ઉદ્ભવ સ્થાન પણ હું જ છું, હું આર્થિક ઉન્નતિનો મજબૂત પાયો છું, જનસામાન્યના ઉત્થાનનું કેન્દ્ર બિંદુ છું, હું છું ગુજરાતનું ગામડું. હમારે દેશ કી પ્રગતિ ઓર સંસ્કૃતિ કા નેતૃત્વ હંમેશા હમારે ગામોને હી કિયા હૈ. ઇસલિયે આજ દેશ અપની હર નીતિ ઓર હર પ્રયાસ કે કેન્દ્ર મે ગામો કો રખકર આગે બઢ રહા હૈ. આમ તો 1960માં જ્યારે ગુજરાતને અલગ રાજ્ય તરીકેની ઓળખ મળીને ત્યારે પંચાયતી રાજની વ્યવસ્થા દ્વારા શરૂ થઈ મારી નવી સફર, પણ હું પ્રગતિનો પર્યાય બનવાને બદલે હાડ મારીનું ઉદાહરણ બની ગયો. પણ 2001માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની ધુરા સંભાળી અને પંચાયતી રાજને સાચા અર્થમાં ગ્રામ વિકાસનું બેકબોન બનાવ્યું. રાત્રિ ગ્રામ સભાઓ દ્વારા ગ્રાસરૂટ લેવલ ડેવલપમેન્ટનો અધ્યાય લખવાનું શરૂ કર્યું. પછી તો શું ઘટે ભાઈ, પાક્કા રસ્તાઓએ મારી પ્રગતિને ફાસ્ટ ટ્રેક ગતિ આપી. જ્યોતિ ગ્રામ યોજનાથી ગામે ગામ અવિરત પહોંચતી 3 ફેઝ વીજળીએ ઘરની સાથે જીવન પણ રોશન કર્યા. આરોગ્ય સેવાનો વ્યાપ વધ્યો અને ઘરે ઘરે પહોંચ્યું નળથી જળ અને ગુણવત્તાયુક્ત શિક્ષણે લખી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ગાથા. સ્વચ્છતા એક આદત બનવા લાગી અને ગામડાઓનો પણ વટ પડવા લાગ્યો સાહેબ. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચાયતી રાજને નવી દિશા આપી રહ્યા છે. ગુજરાત પંચાયત મહાસંમેલન, આપણું ગામ આપણું ગૌરવ. એક તરફ જ્યાં 15માં નાણાં પંચમાં 15,000 કરોડથી પણ વધારેનું બજેટ એલોકેટ કર્યું છે, ત્યાં બીજી તરફ પ્લાનિંગથી લઈને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સુધીની સિસ્ટમ એકદમ ટ્રાન્સપેરન્ટ બની છે. ફિઝિકલ સિગ્નેચર હવે જૂની વાત થઈ ગઈ ભાઈ, હવે તો ડિજિટલ સિગ્નેચરથી પેમેન્ટ થાય છે, જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે આજે ઓનલાઈન પેમેન્ટ મેથડ્સનો ઉપયોગ કરવામાં ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્યોમાંથી એક બન્યું છે. અને હા, નાના મોટા કામો માટે હવે તાલુકા કે જિલ્લા લેવલની ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી પડતી, ઘર આંગણે જ સેવાઓ મળી જાય છે. પરફેક્ટ પ્લાનિંગ અને ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશનથી સુશાસનના મોડલનો વ્યાપ છેક ગામડાઓ સુધી પહોંચ્યો અને સમરસ ગ્રામ પંચાયતો હવે ડેવલપમેન્ટની હેલ્થી કોમ્પિટિશન કરે છે. પંચાયતમાં મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ વધવાથી મહિલા સશક્તિકરણને વેગ મળ્યો અને આજે ગુજરાતની પંચાયતી રાજ સંસ્થાઓમાં 52% પ્રતિનિધિત્વ સાથે મહિલાઓ અગ્રેસર છે. રાજ્યમાં છૂટાછવાયા રહેતા લોકો અને એમાંય ખાસ તો આદિવાસી વિસ્તારોમાં વર્તમાન ગ્રામ પંચાયતોનું વિભાજન કરી નવી ગ્રામ પંચાયતોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ગામડાઓને આત્મનિર્ભર બનાવવા, ગ્રામ વિકાસને વેગ આપવા લાભો ગામે ગામ પહોંચ્યા અને આવનારા 6 મહિનામાં તો 100% ગ્રામ પંચાયતો પાસે હશે પોતાનું પંચાયત ઘર. દરેક ગ્રામ પંચાયત ઘર પર સોલર રૂફટોપ, દરેક તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી અને પંચાયતની અલગ અલગ કેડરમાં 13,000થી વધુ સ્ટાફની ભરતીના સંકલ્પ સાથે પંચાયતી રાજની આ સક્સેસ સ્ટોરી આગળ વધી રહી છે, જેના કારણે યુવા પ્રતિભાઓને મળશે રોજગાર અને ગ્રામ પંચાયતના વિકાસને મળશે વેગ. એટલે પ્રતિભા અને વિકાસના ડબલ ટ્રેક પર અવિરત આગળ વધશે પંચાયતી રાજ, જેના ભાગરૂપે આજે પાયાની લોકશાહીના વડા મળશે દેશની લોકશાહીના વડાને. એટલે પ્રેરણાથી પરિશ્રમ સુધી અને પ્રયાસથી પરિણામ સુધીની આ યાત્રા સફળ રહેશે, કારણ કે હું છું ગુજરાતનું ગામડું અને આ મારા અવિરત વિકાસની સાફલ્ય ગાથા છે. મજબૂત પંચાયતે આત્મનિર્ભર ગાંવ કા ભી આધાર હૈ ઓર ઇસલિયે પંચાયત કી વ્યવસ્થા જીતની મજબૂત હોગી ઉતના હી લોકતંત્ર ભી મજબૂત હોગા ઓર ઉતના હી વિકાસ કા લાભ આખરી છોર પર બેઠા હુઆ ઉસ સામાન્ય વ્યક્તિ તક પહોંચેગા. ગુજરાત પંચાયત મહાસંમેલન, આપણું ગામ આપણું ગૌરવ.